અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ટી સ્ટોલ ચલાવતી વિકલાંગ મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એએમસીના અધિકારીઓ અને પોલીસ જવાનો જોવા મળી રહ્યા છે. વિડીયોમાં મહિલાએ પોતાની વ્યથા ઠાલવી હતી. વિડીયોમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે દબાણ શાખાના અધિકારીઓ દરેક લારી ગલ્લા પાસેથી હપ્તા ઉઘરાવે છે. વિડીયોમાં રડતા રડતા મહિલા જણાવી રહી છે કે વિકલાંગ દીકરીને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો. તમે એટલું જ કહો કે બહેન આજે સીએમ આવવાના છે તો હું અહીંયાથી જતી રહેત, હું તેમની રિસ્પેક્ટ પણ કરું છું. અકસ્માતમાં પગ કપાયા બાદ રિવરફ્રન્ટ પર ચા વેચવા માટે મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટનો ટી સ્ટોલ દૂર કરવાની પોલીસે કવાયત હાથ ધરતા યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. અમદાવાદમાં દિવ્યાંગ બહેન ચા વેચીને પોતાના પરિવારનો બોજ ઉઠાવી રહી છે ત્યારે તંત્ર દ્વારા પરેશાની કરાઈ હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો. આજે એક બી લારી નથી આવી. તમે આજ પોલીસ સ્ટેશનમાં હોય ને તો જોજો, તો જ અહીંયા લારીઓ ઉભી રહે છે. હું ખોટી નથી, હું સાબિતી વગર નથી બોલતી. અને પગ નથી, આવી દીકરીને હેરાન કરો છો. બેટી બચાવો બેટી પઢાવો, બેન નથી ચાલતું. આ ભાઈ તો આ ભાઈનો વિડીયો છે મારી પાસે. નાખો ગાડીમાં તો હું કચરો છું. આઈનો કે મને નાખો ગાડીમાં, એટલે મારા મા બાપ સાથે બેસું છું. આયા ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી, કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી. અને ગુજરાતી બધી પબ્લિક મને સપોર્ટ કરવા આવે છે. રોજના હજાર લોકો પરિવાર સાથે ચા પીવા આવે છે અહિયાં. અને 10 રૂપિયામાં ખાલી હું આપઘાત ના કરું ને, ડિપ્રેશન માંથી એટલે અહીંયા આવી છું.